ફિલ્મ ફૌજી કોલિંગના પ્રમોશન માટે સરમન જોશીએ અમદાવાદની મુલાકાત લીધી હતી અને ફિલ્મ વિશેના પોતાના વિચારો રજૂ કર્યા હતા ફૌજી કોલિંગે આવનારી બોલિવૂડ હિન્દી ભાષાની ફિલ્મ છે એ એક સૈનિકની વાર્તા રજૂ કરે છે જે હુમલામાં પોતાનો જીવ બલિદાન આપે છે અને હુમલા પછી તેના પરિવારના સંઘર્ષમાં છે ફિલ્મના કલાકારોમાં સરમન જોશી રંજા વિક્રમસિંહ બિદિતા બેગ મહી મુગ્ધા ગોડશે જરીના વહાબ અને શિશિર શર્મા સામેલ છે આ ફિલ્મ આર્યન સક્સેનાએ લખી અને દિગ્દર્શિત કરી છે તે સૈનિકના જીવનના વિવિધ પાસા અને તેમના પરિવારોના સંઘર્ષની શોધ કરે છે આ ફિલ્મ સમગ્ર ભારતમાં અઢારમી માર્ચના રોજ રિલીઝ થશે ફિલ્મ વિશે વાત કરતાં સરમન જોશીએ જણાવ્યું કે ફિલ્મની સ્ટોરી લાઇન અને મારું કેરેક્ટર જોઈને મેં તરત જ ફિલ્મ કરવાને હા પાડી દીધી હતી દરેક ભારતીયની જેમ મારામાં પણ ભારતીય સેના વિશે આદર અને કૃતજ્ઞતા છે અને આ ફિલ્મની વાર્તા તેમના પરિવારની છે એક ફૌજી બોર્ડર પર દેશ માટે લડી રહ્યા છે અને તેમનું પરિવાર જે ઘરમાં એક અલગ જંગ લડી રહ્યું છે તે ઇમોશન્સ બતાવવા ખૂબ જ મહત્ત્વના હતા વિશાલ રાજપૂત જેડેશ ટીવી અમદાવાદ